गुड मॉर्निंग फ्रेंड्स, कलर मॉडल स्कूल के YouTube चैनल में आपको हार्दिक स्वागत है। आज आपने धोरण 6 के अंदर चैप्टर नंबर 10 मापन स्टार्ट करी, बराबर है। अब आज चैप्टर मापन, ये मापन तुम्हारे आगळना धोरण में थोड़ो આવી ગયું છે। 5મા ધોરણ માં ચોરસ ની પરિમિતિ, ચોરસ નું ક્ષેત્રફળ, એ જે તમે થોડું જોયું તો એ એક પ્રકારનું માપન કરતા હતા એની અંદર, પણ કોઈ એક્ઝામ્પલ નતા એમાં, થોડી થિયરી આવી હતી એની અંદર। તો આની અંદર આપણે વધારે જોઈએ કે ચોરસ, લંબચોરસ, ક્ષેત્રફળ, પરિમિતિ કઈ રીતે શોધવી, એને લગતા એક્ઝામ્પલ કઈ રીતે ગણવા, એ આપણે આની અંદર જોઈએ, બરાબર છે। તો સૌથી પહેલા પરિમિતિ, તો પરિમિતિ કોને કહેવાય, તો કોઈ પણ આકૃતિ હોય એની બધી જ બાજુઓના માપનો સરવાળો કરો એટલે તમને પરિમિતિ મળે। ફરીવાર, કોઈ પણ વસ્તુ અથવા આકૃતિ એની જેટલી બોર્ડર હોય, ધાર હોય, એની બધી બાજુઓ હોય એના માપનો તમે સરવાળો કરો એટલે તમને પરિમિતિ મળે। ફોર એક્ઝામ્પલ, આ બુકની પરિમિતિ કેટલી થશે? તો આ બુકની પરિમિતિ એટલે આની એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ, એ ચારેય બાજુના માપનો સરવાળો કરો એટલે આ બુકની પરિમિતિ મળે, બરાબર છે। ત્યારબાદ હવે એના સૂત્ર છે, કઈ કઈ વસ્તુની પરિમિતિ કઈ રીતે શોધવી। તો ચોરસની પરિમિતિ, તો ચોરસની ચારેય બાજુ સરખી હોય તો ચારેય બાજુનો સરવાળો કરો, શોર્ટમાં કેવું હોય તો 4 × બાજુની લંબાઈ, એક બાજુનું માપ હોય એ જ બધી બાજુ હોય, 4 × બાજુની લંબાઈ, આ સૂત્ર લગાવો એટલે શું મળે, ચોરસની પરિમિતિ મળે। ત્યારબાદ લંબચોરસની પરિમિતિ કઈ મળે, તો આ વસ્તુ લંબચોરસ છે એની પરિમિતિ કઈ મળે, આમાં સામસામેની બાજુ સરખી હોય, આ બે સરખી હોય તો આ બે, આને કહી દઉં પહોળાઈ અને કહી દઉં લંબાઈ, તો બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ, તો હું શોર્ટમાં સૂત્ર બનાવી શકું, પરિમિતિ કેટલી થશે, તો આની લંબચોરસ બુકની પરિમિતિ શોધવા માટે શું કરવાનું, તો આની લંબાઈ જાણી લેવાની, પહોળાઈ જાણી લેવાની, સૂત્ર લખવાનું કે લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ, સરખી હોય એવો ત્રિકોણ, તો એવો ત્રિકોણ છે તો એની પરિમિતિ 3 × બાજુની લંબાઈ। પણ તમને એમ મનમાં વિચાર કે સર બધી બાજુ સરખી ન હોય તો શું કરવાનું, તો કશું જ નહીં, ત્રણેય બાજુ અલગ અલગ હોય તો માપ તો માપી શકો એમ, તો ત્રણેય બાજુ લખી દેવાનું કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો, તો 5 સેન્ટીમીટર વત્તા 9 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર સરવાળો કરી દેવાનો, સિમ્પલ। સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 × બાજુની લંબાઈ। ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ એટલે શું, તો જેને 4 બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય, એટલે ચોરસ ને ચતુષ્કોણ કહેવાય, લંબ ચોરસ ને ચતુષ્કોણ કહેવાય, અને હું એક આવી આકૃતિ દોરું તો આ ચોરસ નથી, લંબ ચોરસ નથી, પણ 4 બાજુ ને 4 ખૂણા છે એટલે આને શું કહેવાય, ચતુષ્કોણ કહેવાય। સમબાજુ ચતુષ્કોણ એટલે સમબાજુ એટલે બધી બાજુ સરખી હોય એવો ચતુષ્કોણ, એને શું કહેવાય, તો સમબાજુ ચતુષ્કોણ, એની પરિમિતિ કઈ રીતે મળે, તો 4 × બાજુની લંબાઈ, અને ક્યારે બધી બાજુ સરખી હોય તો, જો સમબાજુ ના હોય તો, દાખલા તરીકે આવું હોય તો 3, 7, 9, 5 આવું હોય તો આ ચતુષ્કોણ છે, તો આને સમબાજુ નથી બોલાતું, ખાલી બોલાય કે ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો, 3 સેમી વત્તા 7 સેમી વત્તા 5 સેમી વત્તા 9 સેમી, જે જવાબ આવે લખી દેવાનો, સિમ્પલ છે। ત્યારબાદ નિયમિત પંચકોણની પરિમિતિ, તો નિયમિત પંચકોણ, તો અહીંયા આપણે સમબાજુ હોય એની જગ્યાએ તમે નિયમિત પણ વાપરી શકો, નિયમિત એટલે શું, પર્યાય નિયમિત બહુકોણ, બહુકોણ એટલે શું, તો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટ્કોણ, આ બધાની જે બાજુ બધી બાજુ સરખી હોય તો એને નિયમિત કહેવાય, તો જે બહુકોણની
બધી બાજુઓના માપ સરખા હોય તો તેને નિયમિત બહુકોણ કહે છે. શું? જે બહુકોણની બધી બાજુઓના માપ સરખા હોય એને નિયમિત બહુકોણ કહે છે. તો આ ચોરસ છે એ નિયમિત છે, લંબચોરસ તો નિયમિત નથી. કેમ? સામસામી બાજુના માપ અલગ અલગ હોય છે, બરાબર. એની લંબાઈ સામસામી સરખી હોય તો પહોળાઈ અલગ હોય. ત્યાર પછી નિયમિત સમબાજુ ચતુષ્કોણ તો એ નિયમિત છે. નિયમિત પંચકોણ પાંચ ગુણ્યા બાજુની લંબાઈ, નિયમિત ષટકોણ તો છ ગુણ્યા બાજુની લંબાઈ. જો નિયમિત ના હોય તો શું કરવું? તો સિમ્પલ, ખાલી એટલું જ લખવાનું કે ષટકોણની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. જો નિયમિત ના હોય તો, નિયમિત હોય એટલે બધી બાજુ સરખી હોય તો છ ગુણ્યા બાજુની લંબાઈ. તો પરિમિતિ એટલે એટલું જ મગજમાં યાદ રાખવાનું કે પરિમિતિ એટલે બધી જ બાજુઓના માપનો સરવાળો કોઈ પણ આકૃતિ, બરાબર. ત્યારબાદ આવે છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો કોઈ પણ આકૃતિ કે વસ્તુ એને રોકેલી જગ્યાના માપને ક્ષેત્રફળ કહે છે. કોઈ પણ આકૃતિ કે વસ્તુ એને રોકેલી જગ્યાના માપને ક્ષેત્રફળ કહે છે. હું આ પુસ્તક છે એ મારા હાથ ઉપર અથવા તો નીચે ટેબલ ઉપર મૂકું છું, આ ટેબલ સમજો, એના ઉપર મૂકું છું. તો આ પુસ્તકનું ક્ષેત્રફળ કેટલું છે? તો શું કરવાનું? તો આ ફરતી બાજુ તો એ તો પરિમિતિ થઈ, પણ એને કેટલી જગ્યાએ રોકી? તો આ સપાટી જેટલી જગ્યાએ રોકી, તો આ સપાટીનું જે માપ શોધો છો એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો પરિમિતિ અને ક્ષેત્રફળ અલગ અલગ છે. એના માટે આપણે સૂત્ર જોઈએ. તો પહેલા ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, જે બધું સરખું જ હોય એમાં, બરાબર. બે વખત લંબાઈ ગુણ્યા લંબાઈ કરી દેવાય એટલે ક્ષેત્રફળ. લંબ ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબ ચોરસનું છે, આ અહીંયા પડેલી છે, તો આને કેટલી જગ્યા રોકી એટલે જગ્યા રોકી એને કહેવાય ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ કેટલું છે? તો આ લંબાઈ ને આ પહોળાઈ એનો ગુણાકાર કરી દેવાનો. આ આઠ સેમી છે, આ પંદર સેમી છે, બરાબર. પંદર ગુણ્યા આઠ 120 ચોરસ સેન્ટીમીટર. જો આની પરિમિતિનો એકમ અને ક્ષેત્રફળનો એકમ અલગ અલગ આવશે. પરિમિતિની અંદર શું આવે એ આપણે પછી વાત કરીએ, બરાબર છે. ત્યારબાદ આ બે સૂત્ર આની અંદર યાદ રાખવાના છે. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આવે છે તિર્યક સ્કેચ પેપરમાં આકૃતિનું ક્ષેત્રફળ. તિર્યક સ્કેચ પેપર એટલે તમારા આલેખ જેવો એક પેપર છે, બરાબર છે. એક એક સેન્ટીમીટર વાળો જે તમે આલેખ જોઈ ગયા એવું એવો એક પેપર છે, એની અંદર કોઈ આકૃતિ દોરેલી છે, ત્રિકોણ કે ચોરસ કે કોઈ પણ આકૃતિ, એનું તમારે ક્ષેત્રફળ જાણવું હોય તો કઈ રીતે જાણવાનું? તો એમાં શું કરવાનું? પહેલા આખા ચોરસ કેટલા એવા એ ગણી લેવાના. ત્યારબાદ અડધાથી વધારે ચોરસની સંખ્યા એટલે અડધાથી વધારે ખબર પડે જોઈન્ટ કરવું કે કેટલા એવા એ ગણી લેવાના. ત્યારબાદ અડધા ચોરસની સંખ્યા અડધા અડધા કેટલા છે એ ગણવાના, એને ગુણ્યા બધા કરવાનું, ગુણ્યા એક તૃતીયાંશ એટલે આખા થઈ જશે. દાખલા તરીકે અડધા અડધા સો આવ્યા તો ગુણ્યા એક તૃતીયાંશ એટલે કેટલા થઈ ગયા? આખા આઠ થઈ ગયા. અડધા અડધા ચૌદ આવ્યા તો આખા કેટલા કહેવાય? સાત કહેવાય. એવી રીતે ત્યારબાદ એમાં ઉમેરવાના અડધાથી ઓછા ચોરસની સંખ્યા ગુણ્યા જીરો. એટલે ગુણ્યા જીરો કરો એટલે તો જીરો થયું, એનો મતલબ શું થયો? કે અડધાથી ઓછા છે એ ગણવાના છે. તો આમાં શું ગણવાનું? તો પહેલાં આખા ગણી લેવાના, પછી અડધાથી વધારે ગણવાના એ એમાં એડ કરી દેવાના, પછી અડધા ગણવાના એ અડધા અડધા કરી આખા કેટલા થાય એ ગણવાના, અને ત્રણેયનો સરવાળો કરી દેવાનો. એટલું એવું ક્ષેત્રફળ થશે. આ અડધાથી ઓછા ચોરસ છે એ ગણવાના નથી. એક્ઝામ્પલ ગણશો એને આપણે વધારે ખ્યાલ આવશે. આ આપણે જોઈ લીધું કે નિયમિત બહુકોણ કોને કહેવાય? કોઈ પણ ચોરસ, લંબચોરસ, ષટકોણ, પંચકોણ હોય એને બહુકોણ કહીએ છીએ આપણે, બરાબર છે. અને નિયમિત એટલે એની બધી બાજુ કેવી હોય? સરખી હોય. આપણે કહીએ છીએ કે આ નિયમિત સ્કૂલે આવે છે એટલે સારો માણસ છે કે નિયમિત આવે છે. એવી જ રીતે એક બહુકોણ છે, દાખલા તરીકે ષટકોણ, એ નિયમિત છે એટલે સરખો છે, બધી બાજુ કેવી છે? સમાન છે. હવે આ થિયરી છે એમને મારી છે જાતે એવી રીતે તારવેલી છે કે જો કોઈ પણ ખેતર, બગીચો કે કોઈ પણ જગ્યા હોય તેની કિનારી ઉપર, ધાર ઉપર કે ફરતી બાજુએ કામ કરવું હોય તો તેની પરિમિતિ શોધવી પડે.
जो कोई पण खेतर बाग बगीचो के कोई जग्या मा तेरी बधी ज सपाटी ऊपर काम करवू तो क्षेत्रफळ शोधवू पड़े। शब्द याद राखजो, शुं किनारी ऊपर धार ऊपर फरते काम करवू तो शुं करवानुं, तो एनुं परिधि शोधवानुं, शुं शोधवू पड़े परिधि। અને જો બધી જ સપાટી ઉપર કામ કરવું, બધી જ સપાટી ઉપર, તો શું શોધવાનું? ક્ષેત્રફળ શોધવાનું, બરાબર છે? તો આ દાખલા છે, વ્યવહારિક દાખલામાં કામ લાગશે। ફોર એક્ઝામ્પલ હું કહું કે તમારી પાસે એક ખેતર છે, એ ખેતરની ફરતે પશુ અંદર ઘૂસી જાય છે, ના ઘૂસે એના માટે તમારે વાડ બાંધવી છે, તો શું શોધવું પડે? તો તમારે કામ ક્યાં કરવું છે? ખેતરની ફરતી કિનારી ઉપર કામ કરવું છે, કિનારી ઉપર કામ કરવું છે, ધાર કહેવાય ધાર ઉપર કામ કરવું છે, ફરતી બાજુ ઉપર કામ કરવું છે, તો તમારે શું શોધવું પડે? એક ખેતરની પરિમિતિ શોધવી પડે, બરાબર છે? ફોર એક્ઝામ્પલ એક રૂમ છે મોટો, એની અંદર તમારે લાદી બેસાડવી છે, તો કામ ક્યાં કરવું છે? તમારે ધાર ઉપર કામ કરવું છે? નહીં, તમારે તો આ રૂમ છે બરાબર, આ રૂમમાં બધે લાદી બેસાડવી છે બધી જ જગ્યા ઉપર, તો શું શોધવું? ટૂંકમાં ક્ષેત્રફળ ક્યારે શોધવું અને પરિમિતિ ક્યારે શોધવી એ ખબર પડવી જોઈએ, નકર શું કરશે? શોધવી પડે પરિમિતિ, સૂત્ર લખશે ક્ષેત્રફળ, એટલે આન્સર તમારો ખોટો આવશે। આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, જ્યારે ફરતું કામ કરવું હોય ત્યારે શું કરવાનું? આ તમે બોર્ડ સમજાવો, આ પટ્ટી મારેલી છે બોર્ડની અંદર, બરાબર છે? પટ્ટી, તો આ પટ્ટી મારતી વખતે એને કેટલી પટ્ટી જોઈએ એ જોવું પડે। તમને પ્રશ્ન પૂછો કે આ બોર્ડની અંદર મારે સ્ટીલની પટ્ટી લગાવવી છે તો કેટલી પટ્ટી જોઈએ? તો તમારે શેનું સૂત્ર લગાવવું પડે? તો બોર્ડ કેવું છે, લંબચોરસ છે, અને ફરતી પટ્ટી માંગી છે કેટલી જોઈએ, તો શું શોધવું પડે? ફરતું કામ કરવું છે એટલે પરિમિતિ શોધવી પડે, તો સૂત્ર લખાય લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈનું માપી લેવાનું માપ, અહીંયા લખવાનું પહોળાઈનું માપી લેવાનું માપ, અહીંયા લખવાનું હવે જે જવાબ આવે એટલી પટ્ટી તમારે જોઈએ। પણ હું બીજો પ્રશ્ન પૂછું કે આ બોર્ડમાં મારે લીલા રંગનો પીછો વાળો છે, કલર કરવો છે, બોર્ડને લીલો કલર કરવો છે, બરાબર છે? તો કેટલો કલર જોઈએ? તો તમારે કામ ક્યાં કરવું છે? આ બોર્ડમાં બધે જ કરવું છે કે ખાલી કિનારીને કરવું છે? નહીં, બોર્ડમાં બધે જ, તો આ બોર્ડનું શું શોધવું પડે? ક્ષેત્રફળ, તો જોવાનું બોર્ડ કેવું છે, લંબચોરસ, સૂત્ર રાખવાનું લંબચોરસ બોર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે? આવી રીતે આ વસ્તુ યાદ રાખવાની છે। હવે એકમની વાત મેં હમણાં કરી હતી કે એકમ માટે શું કરવું, તો એના માટે હું તમને ખાસ કહી દઉં કે જ્યારે જ્યારે તમારે પરિમિતિ હોય તો એકમ શું આવશે? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર। જ્યારે જ્યારે ક્ષેત્રફળ ત્યારે શું આવે એકમ? તો ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર। હવે આ ચોરસ સેન્ટીમીટર છે એને હું આવી રીતે પણ લખી શકું, સેન્ટીમીટરની માથી બે ઘાત સેન્ટીમીટરનો વર્ગ। આ ચોરસ મીટર છે એને હું આવી રીતે પણ લખી શકું, મીટરનો વર્ગ। અને ચોરસ કિલોમીટર છે તો આને આવી રીતે પણ લખી શકું। આ વર્ગ છે બે ઘાત, એટલે સ્ક્વેર પણ કહેવાય આપણે, જે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, તો આ બે એક સરખા જ એકમ છે, કોઈ પણ લખી શકો। પણ આમાં જો પરિમિતિ હોય તો ખાલી સેન્ટીમીટર, આ બોર્ડની પરિમિતિ શોધો તો એમ કહેવાય કે 55 સેન્ટીમીટર, પણ ક્ષેત્રફળ શોધો તો એમ કહેવાય 55 ચોરસ સેન્ટીમીટર, બરાબર છે? તો આ ખ્યાલ આવવો જોઈએ। એક ચોરસ સેન્ટીમીટર એટલે શું? તો એક ચોરસ સેન્ટીમીટર એટલે આ 1 સેમી 1 સેમી 1 સેમી 1 સેમી પડતી બાજુ 1 સેમી હોય એવો એક ખાંડો એને કહેવાય 1 ચોરસ સેન્ટીમીટર। તો તમને એમ કે 15 ચોરસ મીટર આનો મતલબ શું સમજવાનો? કે આવું એક ખાંડો લેવાનો, આ 1 મીટર 1 મીટર 1 મીટર 1 મીટર, તો આને શું કહેવાય? 1 ચોરસ મીટર। તો 15 ચોરસ મીટર એટલે 15 15 15 એમ નહીં, 15 ચોરસ મીટર એટલે આ 1 મીટર 1 મીટર વાળું એક ખાનું, આવું બીજું ખાનું લેવાનું બાજુમાં,
अब त्रिजु देवानों चौथो देवानों को पंद्रह खाना बाजू बाजू में बोट होगा ना ये जो जंगिया का ये क्या है पंद्रह चौरस मीटर तो खास ना याद रखना चाहिए एक चौरस मीटर पंद्रह चौरस मीटर बोले क्या है बराबर से घड़ा ये भी समझ सके पंद्रह चौरस मीटर या पंद्रह पंद्रह थैंक यू।